हेलो वेलकम बैक फ्रेंड्स। अपने लास्ट लेक्चर में चैप्टर जे छे ना प्राथमिक माहिती तरीके डीएनए ना बंधारणीय घटको अने डीएनए जे छे ना पायाना घटको विषय चर्चा करी हती। आजे टूक में मैं कितलीक समरी जे छे पॉइंट दर्शावेला छे जेना विषे अपने नेक्स्ट लेक्चर तरीके आजे अभ्यास करशुं। बहुत टूक में शोर्ट माहिती पहेला आपी दऊं के अपने आजे कया कया टॉपिक्स जे छे ना विषे भणवाना छे। જેમ કે સૌથી પહેલું છે જનીન દ્રવ્ય, જીનેટિક મટીરીયલ તરીકે ડીએનએ અને આરએનએ। આપણે જોઈ તો આગળ કે બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે, આ બંનેમાંથી ડીએનએ અને આરએનએ બંનેમાં તફાવત શું છે એના વિશે આપણે ચર્ચા કરશું। બીજો મુદ્દો છે જનીન દ્રવ્ય માટેની લાક્ષણિકતાઓ। ઘણા બધા પ્રકારના બાયોમોલેક્યુલ્સ મતલબ કે જૈવિક અણુઓ છે, આરએનએ ડીએનએ પ્રોટીન ન્યુક્લિક એસિડ કાર્બોનિક, આ બધામાંથી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જે છે એને શું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે। સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બે પ્રકારના જે સજીવો હોય છે બંનેમાં ડીએનએ કઈ જગ્યાએ આવેલું હોય છે, કેવી રીતે આવેલું હોય છે। એના પછી ડીએનએ ની માત્રા ક્વોન્ટિટી, ડીએનએ નો કેટલો જથ્થો જે છે એ કઈ રીતે ક્યાં આવેલો હોય એ જોશું। અને નેક્સ્ટ ડીએનએ ની લંબાઈ, ડીએનએ ની માત્રા અલગ અલગ પ્રકારના સજીવો જેમ કે અમીબા થી લઈ અને મનુષ્ય સહિતના જટિલ જે પ્રાણી હોય બધાના કદ પ્રમાણેમાં ડીએનએ નો જથ્થો અલગ અલગ હોય એ કઈ રીતનો અને કેમ ગણવામાં આવે છે એ ભણશું આપણે। અને લાસ્ટ પોઈન્ટ છે ડીએનએ નું બંધારણ, ડીએનએ નું બંધારણ દ્વિ સર્પિલાકારી કુંતલ મોડેલ છે એ કઈ રીતે સાબિત થયું છે એના માટે જરૂરી બે મુદ્દાઓ જેમ કે ચારકાફ નો નિયમ અને એક્સરે વિવર્તનની પદ્ધતિ, આ શું છે એનો ફાળો શું છે આપણે ભણશું। જો મિત્રો, સૌથી પહેલો ટોપિક જે આગળ તમને જે સ્ક્રીન દેખાડેલી છે આ પર પ્રમાણે સૌથી પહેલો ફર્સ્ટ ટોપિક છે જનીન દ્રવ્ય। જનીન દ્રવ્ય મતલબ જીનેટિક મટીરીયલ, આગળ આપણે ટૂંકમાં એની ચર્ચા કરેલી હતી કે આનુવંશિકતા માટે જવાબદાર દ્રવ્ય હોય એને આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખી શકાય। આનુવંશિક દ્રવ્યનો મતલબ થશે એ જનીન દ્રવ્ય, જીનેટિક મટીરીયલ। જીનેટિક મટીરીયલ તરીકે ન્યુક્લિક એસિડ એવો ઘટક જે છે એની શોધ થઈ, તો આગળ એ પણ આપણે જોયું કે ન્યુક્લિક એસિડમાં મુખ્ય બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે, એક છે ડીએનએ અને આરએનએ। તો આપણે અત્યારે એવું ભણશું કે ડીએનએ અને આરએનએ જે છે એના બંધારણમાં શું તફાવત છે। જનીન દ્રવ્ય તરીકે બે ઘટકો, એક થશે ડીએનએ, બીજો ઘટક થશે આરએનએ। અત્યારે માત્ર બંનેના કેટલાક બંધારણીય તફાવત જે છે એને આપણે જોઈશું। સૌથી પહેલું જે નામ આપણે જણાવ્યું પ્રમાણે ડીએનએ મતલબ થશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, જ્યારે સામેની બાજુ આરએનએ મતલબ થશે રિબોન્યુક્લિક એસિડ। નામ પરથી તફાવત પહેલો દેખાય છે, જેમ કે ડીએનએ માં ડીઓક્સીરિબોઝ નામની પેન્ટોશર્કરા આવેલી હોય, ત્યારે આરએનએ જે છે માં માત્ર રિબોઝ પ્રકારની પેન્ટોશર્કરા જે છે આવેલી છે। બીજો પોઈન્ટ, મોટા ભાગના સજીવોમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે। વિશ્વમાં જેટલા પ્રકારના સજીવો છે જેમ કે પ્રજીવ લઈ લઈએ, બેક્ટેરિયા લઈ લઈએ, વાયરસ લઈ લઈએ અને જે બધા ઉચ્ચ કક્ષાના સજીવો છે, આ બધામાં મોટા ભાગે જો જનીન દ્રવ્ય હોય તો ડીએનએ તરીકે જોવા મળે, તો આરએનએ જનીન દ્રવ્ય તરીકે શેમાં જોવા મળે? તો એના માટે સામે મુદ્દો થશે, આગળ પણ વાત કરી લીધી કેટલાક અપવાદ સાથે, અપવાદ તરીકે કેટલાક વાયરસ, ઉદાહરણ તરીકે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ જે વનસ્પતિજન્ય વાયરસ છે, માં આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે।
પછી મુદ્દો થશે ડીએનએ માં હાજર નાઇટ્રોજન બેઝ એ જી સી અને ટી હોય છે. આગળ પણ વાત કરેલી છે જ્યારે આરએનએ માં હાજર નાઇટ્રોજન બેઝ એ જી સી અને યુ હોય છે. મતલબ આ બંનેમાં તફાવત થશે માત્ર થાઇમિન અને યુરેસિન. એક બાબત અહીંયા તમને ધ્યાન દોરું છું, ખાસ યાદ રાખજો, થાઇમિન ઘટક નો સ્પેલિંગ થશે ટી એચ વાય. આ થાઇમિન જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એ નાઇટ્રોજન બેઝ છે. આવો જ એક બીજું નામ છે થિયામિન. અથવા તો બંનેને સરખી રીતે વાંચી શકાય, પણ બંનેના સ્પેલિંગ જોશો તો બંનેમાં તફાવત છે. જે અત્યારે આપણે નાઇટ્રોજન બેઝ તરીકે જે જોઈ રહ્યા છે એ છે આ થાઇમિન. મતલબ આ જે થાઇમિન પીએચ વાય છે એ છે એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ, જ્યારે જે PHI થિયામિન અથવા તો એને થાઇમિન તરીકે ઓળખી શકાય, પણ એનો સ્પેલિંગ જે છે આ રીતે હોય ઇંગ્લિશમાં, તો આ થિયામિન તરીકે જો તમને ખ્યાલ હોય તો આ છે વિટામિન B1, એક પ્રકારના વિટામિન જે છે એનું પણ બીજું નામ છે થિયામિન અથવા થાઇમિન. બંનેના પ્રોનાઉન્સિએશન સરખા થશે, પણ બંને જે છે એના સ્પેલિંગ જુદા છે. એટલે ખાસ ગુજરાતીની સાથે ઇંગ્લિશ જે છે એનું જે આપેલો બાજુમાં ક્વેશ્ચન, ત્યારે એના સ્પેલિંગ પણ જોવામાં ધ્યાન રાખજો. બંનેના નામ સરખા છે પણ અર્થ બંનેના અલગ છે. આપણા માટે જે ડીએનએ આરએનએમાં બંધારણીય ઘટક ડીએનએ તરીકે ખાસ લઈએ તો એમાં આવશે આ PHY વાળું જે થાઇમિન છે, નાઇટ્રોજન બેઝ. થાઇમિન જે છે એ અને યુરેસિલ બંનેના બંધાણ બહુ વધારે તફાવત નથી. થાઇમિનના બંધારણમાં વધારાનો એક મિથાઇલ સમૂહ આવેલો હોય છે, જે મિથાઇલ સમૂહ કાઢી નાખે એટલે યુરેસિલનું બંધારણ થશે. એટલે તમે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે જોશો તો ખ્યાલ આવશે કે થાઇમિન એક બીજું નામ 5-મિથાઇલ યુરેસિલ પણ છે. ટેક્સ્ટબુકમાં એક કૌંસમાં કરીને દર્શાવેલું છે, એટલે ખાસ યાદ રાખજો. મતલબ એનો અર્થ એવો થશે કે ડીએનએમાં 5-મિથાઇલ યુરેસિલ હાજર હોય છે, 5-મિથાઇલ યુરેસિલ એ જ થશે થાઇમિન, જ્યારે એની સરખામણીમાં આરએનએમાં માત્ર યુરેસિલ જે છે ઘટક હાજર હોય છે. એના પછીનો ટોપિક લઈએ તો ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા હાજર હોય છે, જ્યારે સામેની બાજુ આરએનએમાં રિબોઝ શર્કરા હાજર હોય છે. ડીઓક્સી અને રિબોઝ બંને શર્કરા જે છે એના અણુ સૂત્ર આગળ પણ દર્શાવેલા છે, બંનેમાં તફાવત છે. ડીઓક્સી રિબોઝ શર્કરામાં અણુ સૂત્ર થશે C5H10O4, એક ઓક્સિજન ઓછો હોય છે, જ્યારે રિબોઝ શર્કરામાં C5H10O5, મતલબ એમાં એક ઓક્સિજન ઘટક જે છે એ વધારે હોય છે. કયા કાર્બન પર હોય છે આપણે આગળ ભણી ગયા છે કે પેન્ટોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર જો ઓઇલ સમૂહ હાજર હોય તો એ રિબોઝ શર્કરા થશે, અને બીજા કાર્બન ઉપર જો માત્ર હાઇડ્રોજન હોય મતલબ ઓક્સિજન ઓછો હોય તો એ ડીઓક્સી રિબોઝ શર્કરા જે છે તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમી જે છે 3-4 બંધારણીય ઘટક તરીકે ડીએનએ અને આરએનએ જે છે એના તફાવતના મુદ્દા. બીજું ડીએનએ અને આરએનએ બંને જે છે એના બે પ્રકાર છે એના બંધારણને આધારે, એક શૃંખલીય હોય અથવા તો દ્વિશૃંખલીય હોય શકે. એક શૃંખલીય ડીએનએ નો મતલબ થશે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ, અને દ્વિશૃંખલીય હોય તો થશે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. સેમ ઈ જ રીતે આરએનએ જે છે એ બંને સ્વરૂપે જોવા મળે, સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ SS RNA અને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ મતલબ કે દ્વિશૃંખલીય આરએનએ. પણ બંનેના કાર્ય જે છે એમાં મોટા ભાગે જેમ આગળ કીધું પ્રમાણે ડીએનએ જનીદ્રવ્ય તરીકે વર્તે છે, એમ સામેની બાજુ આરએનએ જે છે એ મોટા ભાગે ડીએનએના અનુકૂલક તરીકે વર્તે છે, એડેપ્ટર તરીકે. અર્થ શું થશે, જો ડીએનએ કોષ કેન્દ્ર જે છે એની અંદર હાજર હોય ત્યારે તેનું કાર્ય કોષરસમાં કરવા માટે એને મદદ માટે એક ઘટકની જરૂર પડશે, મદદ કરનાર ઘટક હશે આરએનએ. મતલબ ડીએનએ પોતે કોષ કેન્દ્રમાં હોય ત્યારે કોષ કેન્દ્રમાંથી બહાર
બહાર જઈ શકતો નથી પણ પોતાની માહિતી કોષરસમાં પહોંચાડવા માટે ઘટકની જરૂર પડે એ ઘટક તરીકે લઈ શકાય આરએનએ એટલે આરએનએ વગર ડીએનએનું કાર્ય શક્ય નથી પણ આરએનએ ખુદ જનીદ્રવ્ય તરીકે વર્તી શકતો નથી એટલે આ બંને જે છે એના તફાવતના મુદ્દા થશે એટલે પહેલું થશે જનીદ્રવ્ય તરીકે જીનેટિક મટીરીયલ બે પ્રકારના છે એમાંથી આપણે આગળ જતા જોશું કે ચોઈસ તરીકે વધારે સુકામ પ્રાયોરિટી જે છે ડીએનએને આપવામાં આવે છે ડીએનએ અને આરએનએ જે છે બંનેના તફાવતના મુદ્દા હવે એના પછી બીજો પોઈન્ટ જનીન દ્રવ્ય તરીકેની લાક્ષણિકતાઓ કોઈ અગત્યનો ટોપિક છે જીનેટિક મટીરીયલ તરીકે કયા એમાં કેરેક્ટર હોવા જોઈએ જનીન દ્રવ્ય તરીકે શા માટે ડીએનએ લીધું છે આપણે આના પછી ટોપિક લીધો છે પણ અત્યારે માત્ર પેલા કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ કે જનીન દ્રવ્ય હોવા માટે એમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ તો સૌથી પહેલી બાબત જે તેને લઈએ એમાં ફર્સ્ટ પહેલો પોઈન્ટ થશે જનીન દ્રવ્ય પોતાની જાતે તેનું સ્વયંજનન મતલબ રેપ્લિકેશન સ્વયંજનન કરી શકે એકમાંથી પોતાના જીવિત સે બીજી કોપી બનાવી શકે એ ઘટક જ માત્ર જનીદ્રવ્ય તરીકે વર્તી શકે બીજો મુદ્દો સજીવ શરીરના દરેક કોષમાં તેની હાજરી હોવી જરૂરી છે પ્રેઝન્સ એવો કોઈ ઘટક કે જે દરેકે દરેક સજીવના બંધારણમાં હોવો જોઈએ મતલબ કે એવો કોઈ સજીવ ન હોય કે જેના બંધારણમાં જનીદ્રવ્ય ન હોય જનીદ્રવ્ય હોવું જોઈએ એવો ઘટક કે જે બધે બધા સજીવના શરીરમાં મતલબ કે બધા સજીવના બંધારણીય ઘટક તરીકે આપણે કોષ લઈએ છે દરેકે દરેક કોષમાં એની હાજરી જે છે હોવી જોઈએ ત્રીજો મુદ્દો આ ઘટક એક પેઢીની માહિતીનો જનીન સંકેત કોડ સ્વરૂપે સંગ્રહ કરી શકતો હોવો જોઈએ એવો કોઈ ઘટક કે જે એક પેઢીના જે લક્ષણો છે એ લક્ષણોની માહિતી એક કોડ સ્વરૂપે એ કોડનું નામ છે જનીન સંકેત એ જનીન સંકેત સ્વરૂપે પોતાનામાં સંગ્રહ કરવાની એક કેપેસિટી હોય છે જેમ કે આપણે સાદી ભાષામાં કહીએ છીએ કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જે છે એનો સંગ્રહ કરવા માટે મેમરી કાર્ડ છે ડેટાબેઝ સંગ્રહ કરવા જોઈએ એમ આપણા શરીરમાં જે આપણી મેમરી આપણા લક્ષણોને સંગ્રહ કરવા માટે કોઈ રસાયણ આવેલું છે એ રસાયણને લઈએ છીએ આપણે જનીન દ્રવ્ય હવે માત્ર સંગ્રહ કરે એ પણ ઇમ્પોર્ટન્ટ નથી સંગ્રહ કર્યા પછી એના પછીનો અગત્યનો મુદ્દો સંગ્રહ કરેલ માહિતીને બીજી પેઢીમાં તેનું વારસાગમન કરી અભિવ્યક્ત થવો જરૂરી છે પછીનો મુદ્દો સંગ્રહ કરી શકે એક પેઢીના લક્ષણો જે છે એને સંગ્રહ કરી લીધા છે એની અંદર ડેટાબેઝ છે પણ એ લક્ષણોને એને પછીની પેઢીમાં પછી ઉતારી શકતો હોવો જોઈએ એ
એક પેઢીના લક્ષણો જે છે જેને આપણે માહિતી ડેટાબેઝ કહીએ છે આ ડેટાબેઝ સ્વરૂપેની માહિતીને એની પછીની પેઢીમાં ઉતારી શકતો હોય એના માટે શબ્દ છે બાયોલોજિકલ વારસાગમન એના માટે શબ્દ આપણે આગળ છે આનુવંશિકતા વારસાગમન કરે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે વારસાગમન કર્યા પછી એ પાછો અભિવ્યક્ત થવો જોઈએ મતલબ કે એક પેઢીના લક્ષણોને બીજી પેઢીમાં પાછો એ દેખાડી શકતો હોવો જોઈએ જે લક્ષણો એ વારસામાં ઉતારે છે એ લક્ષણો બીજી પેઢીમાં પાછા દેખાવા જોઈએ એટલે જનીન દ્રવ્ય શું થયો એક પેઢીના લક્ષણોને સંગ્રહ કરે એની પછીની પેઢીમાં ઉતારે અને એ ઉતારેલા લક્ષણોને પાછી અન્ય પેઢીમાં દેખાડે એ દેખાડતો ઘટક જે હોય એ છે જનીન દ્રવ્ય હવે આટલી બધી ઇમ્પોર્ટન્ટ જો કોઈ માહિતી સંગ્રહ કરતો હોય એને ઉતારતો હોય અને અભિવ્યક્ત કરતો હોય તેમ એક મુદ્દો એક અગત્યનો હજી પણ જરૂરી છે મુદ્દો કયો આ ઘટક રાસાયણિક રીતે સ્થાયી તથા ઉષ્મા સામે પ્રતિરોધક હોવો જરૂરી છે સૌથી અગત્યનો મુદ્દો આટલા બધા માહિતીનો સંગ્રહ કરતો હોય તો સ્વાભાવિક છે આ સંગ્રહ કરેલી માહિતી જે છે એ ડિલેટ ન થવી જોઈએ એને સાચવી શકતો હોવો જોઈએ એટલે સૌથી અગત્યનો મુદ્દો એ રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ આ માહિતી ગમે તેમ કરીને કોઈ પણ ઘટક દ્વારા એ ડિલેટ ના થાય અને મારી ન શકે એટલે રાસાયણિક રીતે સ્થાયી બંધારણ હોવું જોઈએ ઉપરાંત ઉષ્મા સામે ઉષ્મા ગરમી અથવા તો ઇનડાયરેક્ટ એવું લઈએ કે કોઈ પણ કોષ મરી જાય પણ એની અંદરનું જનીન દ્રવ્ય ન મરે કોષ જે છે મરી જાય પણ એની અંદરનું જનીન દ્રવ્ય જીવંત રહેવું જોઈએ એટલે રાસાયણિક રીતે પ્રતિરોધક હોવો જોઈએ એ કોઈ દિવસ નાશ થવો ન જોઈએ એક પેઢીના લક્ષણોને બીજી પેઢીમાં ઉતારવા માટે જનીન દ્રવ્ય જરૂરી છે જનીન દ્રવ્ય જે કોષમાં હોય એ કોષ જીવંત હોય તો જ એની અસર થાય પણ જ્યારે કોષને નાશ કરી દેવામાં આવે પણ એની અંદરનું જનીન દ્રવ્ય મરતું નથી એની અંદરનું જનીન દ્રવ્ય જીવંત હોય છે મતલબ કે એ પોતાની અસર દર્શાવી શકે એવું હોવું જરૂરી છે આ બધા લક્ષણો જેમાં હોય એવા ઘટકને જ આપણે જનીન દ્રવ્ય તરીકે લઈ શકાય બરાબર એટલે આના પરથી બીજો આના પછીનો ટોપિક બહુ સિમ્પલ જે છે આના પરથી આપણે સમજી શકીએ આના પછીનો ટોપિક છે કે ડીએનએ ને શું કામ આપણે જનીન દ્રવ્ય તરીકે લીધું છે તેનો જવાબ આમાં જ આવી જશે કારણ કે ડીએનએ માં આ બધા લક્ષણો છે બીજા બધામાં આવા લક્ષણો નથી બરાબર આપણે આગળ ડિટેલમાં એને અભ્યાસ કરીએ પણ ફરીથી ટૂંકમાં બહુ ટૂંકમાં લઈએ તો જનીન દ્રવ્ય તરીકેની લાક્ષણિકતાઓ શું તો સૌથી પહેલા એ પોતાના જેવી કોપી બનાવી શકતો હોય છે મતલબ એકમાંથી એના જેવી સેમ બે કોપી બનાવી શકો છે હવે તમને પ્રશ્ન થશે કે કોઈ પણ એક ઘટક એના જેવી બીજી કોપી બનાવે તો શું દર વખતે 100% એટલું બધું પરફેક્શન રહેતું હશે કે એના જેવી સેમ કોપી બને એમાં ભૂલ થવાની સંભાવના 0.01% કદાચ હોય શકે એ ભૂલ નહીં થતી હોય તો એ પણ જરૂરી છે અને થાય છે જ્યારે એક ડીએનએ એના જેવી બીજી કોપી બનાવે ત્યારે એમાં ખાલી 0.01% ની પણ ભૂલ થાય તો એ ભૂલ પણ આપણા માટે બહુ જરૂરી છે જે ભૂલ થશે એ ભૂલના લીધે લક્ષણોમાં ફેરફાર આવશે લક્ષણોમાં ફેરફાર આવશે એની પછીની પેઢીમાં જશે પેઢી દર પેઢી લક્ષણો બદલાતા જાય એટલે ભિન્નતા આવશે અને ભિન્નતાને લીધે એક સૌથી અગત્યનો મુદ્દો જેને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ ઇવોલ્યુશન થશે એટલે કે જેમ જેમ પેઢી આગળ જાય વધુ ને વધુ મોડર્ન થતી જશે એની એ રહેતી નથી એક પેઢી પછીની બીજી પેઢીમાં સુધારો આવે છે એનું કારણ છે આ કોપી સમયે થનારી બહુ નાની ભૂલ બધી ભૂલ સારી હોય એવું જરૂરી નથી પણ આ ભૂલ થવી જરૂરી છે અને થાય છે એક પેઢી પછીની બીજી પેઢીમાં આવી થતી ભૂલોને લીધે વેરિએશન આવશે બહુ બધી પ્રકારની વેરાયટીઓ આવશે અને એ વેરાયટીના લીધે જ આપણે વિશ્વ જે છે એમાં બધી વિવિધતાઓ જોઈ શકીએ છીએ એ પણ એક અગત્યનું પાસું છે જનીન દ્રવ્યનું સૌથી પહેલું સ્વયંજનન થવું છે પછીનો મુદ્દો એ દરેક કોષમાં એની હાજરી હોવી જોઈએ નેક્સ્ટ છે એ માહિતીને સંગ્રહ કરી શકતો હોવો જોઈએ મતલબ કે એનામાં ડેટાબેઝ જમા થવો જોઈએ એ ડેટાબેઝને આગળ બીજી પેઢીમાં વહન કરી શકતો હોવો જોઈએ અને એના લક્ષણો સ્વરૂપે પ્રદર્શિત કરતો હોવો જોઈએ મતલબ એ અભિવ્યક્ત થવો જોઈએ સૌથી અગત્યનું એ રાસાયણિક રીતે સ્થિર હોવો જોઈએ જેથી કરીને એને કોઈ મારી ન શકે અને ઉષ્મા સામે અથવા ગરમી સામે પ્રતિરોધક હોવો જોઈએ આવા લક્ષણો જે જે ઘટકમાં હોય એ જ ઘટક જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે ઓકે હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક જે આગળ આપણે સ્ક્રીનમાં લીધું હતું એ પ્રમાણે ત્રીજો પોઈન્ટ છે
डीएनए जनीन द्रव्य तरीके शा माटे? જો આપ તમારી સામે છે ઓલરેડી આપણે મુદ્દા કેટલા ડિસ્કસ કરેલા છે કે કોઈ પણ ઘટકને જનીન દ્રવ્ય તરીકે હોવા માટે આટલી શરતોનું પાલન કરવું જોઈએ, આટલી શરતો જે જે લાગુ થતી હોય એ બધા જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. પણ સૌથી અગત્યનો વાત કે ડીએનએ ને જનીન દ્રવ્ય તરીકે લીધેલું છે એવું પહેલેથી જ ખબર હતી કે પછી આ પછી ખબર પડી? તો એ પહેલા હિસ્ટ્રી જે છે જણાવી દો. બૃહદ જૈવ અણુ મતલબ થશે મેક્રો બાયો મોલેક્યુલ્સ. આપણા શરીરની અંદર ઘણા બધા એવા મોટા કદના જૈવિક અણુઓ હાજર છે, બાયો મોલેક્યુલ્સ. ઈ બાયો મોલેક્યુલ્સ માં કયા કયા ઉદાહરણ લઈ શકાય? તો ઉદાહરણ તરીકે લઈએ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ. આ બધામાંથી સૌથી વધારે જેના વિશે શંકા હતી કે આમાંથી જનીન દ્રવ્ય કયું હોય, એવા બે ઘટકો છે. અને બે ઘટકોમાંથી એક ઘટક હતું પ્રોટીન, બીજો ઘટક ન્યુક્લિક એસિડ. તમને એવો પ્રશ્ન થશે કેમ આ બે જ લીધા? તો જે ચેપ્ટર આપણે ભણીએ છીએ એની આગળના ચેપ્ટરમાં એક ટોપિક છે, એની ટોપિક હું ટૂંકમાં અત્યારે સમજાવી દઉં છું. સટન અને બોવેરી. સટન અને બોવેરી નામના બે વૈજ્ઞાનિકોએ એક જનીન દ્રવ્ય માટેનો એક વાદ આપેલો છે. વાદનું નામ છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. જો ધ્યાન રાખજો, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ બહુ સાદી ભાષામાં અર્થ થાય કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો વારસામાં ઉતારવા માટે જવાબદાર રસાયણ છે રંગસૂત્ર. મતલબ કે સજીવોમાં જે રંગસૂત્રો આવેલા છે, આ રંગસૂત્ર એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસામાં જાય છે. આવું કેનાર વૈજ્ઞાનિક હતા સટન અને બોવે. હવે જુઓ, રંગસૂત્ર ક્રોમોસોમ, રંગસૂત્રનું બંધારણીય ઘટક જોઈએ તો રંગસૂત્રનું બંધારણીય ઘટક છે ન્યુક્લિયો પ્રોટીન. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા રંગસૂત્રની બંધારણીય રચનાઓ જોવામાં આવે તો ખ્યાલ આવ્યો કે રંગસૂત્રની અંદર બીજું કંઈ નથી, બે ઘટકો છે. અને બે ઘટકોમાંથી કયા ઘટકો? એક ઘટક છે પ્રોટીન અને બીજો ઘટક થશે ન્યુક્લિક એસિડ. એટલે કે એનું રાસાયણિક બંધારણ થશે ન્યુક્લિયો પ્રોટીન. રંગસૂત્રમાં બે ઘટકો આવેલા છે તો સ્વાભાવિક છે કે આ બે માંથી કોઈ પણ એક જનીન દ્રવ્ય તરીકે હોઈ શકે, કા પ્રોટીન હોઈ શકે કા ન્યુક્લિક એસિડ હોઈ શકે. એટલે આપણે બધા બૃહદ અણુઓમાંથી બે જ અણુઓને ખાલી લીધા છે, એક પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. હવે એમાં આ બે માંથી પ્રોટીન જે છે એ રંગસૂત્રનો બંધારણીય ઘટક હોવા છતાં જનીન દ્રવ્ય તરીકે નથી, જ્યારે ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે લીધેલો છે. આવું શા માટે? તેમાં બે માંથી માત્ર ન્યુક્લિક એસિડને પસંદ કરવામાં આવ્યો. સૌથી પહેલા પ્રોટીન વિશે વાત કરી તો સૌથી શરૂઆતના ગામ પ્રોટીન નો મતલબ શું થશે? સૌથી પહેલા તો પ્રોટીન માં જે પ્રો શબ્દ આવે છે એનો મતલબ થાય સૌથી આદિ, સૌથી જૂનામાં જૂનો કોઈ એક ઘટક હોય જે સૌથી પહેલા અને સૌથી સમૃદ્ધ ઘટક છે એવો ઘટક છે પ્રોટીન. એટલે પ્રોટીન નું ખૂબ મહત્વ છે. પ્રોટીન જે છે એમાં ખૂબ જ વેરાયટી છે, ખૂબ જ વિવિધતાઓ છે. વિશ્વમાં અબજો પ્રકારના પ્રોટીન છે અને આ પ્રોટીનનો બંધારણીય ઘટક તરીકે છે એમિનો એસિડ. એમિનો એસિડ તરીકે તમે આગળ ભણી ગયા છો 11th સ્ટાન્ડર્ડમાં કે ટોટલ 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને સંખ્યાબંધ પ્રકારના પ્રોટીન નિર્માણ કરે છે. જો કે એમિનો એસિડના 300 થી પણ વધારે પ્રકાર છે, પણ એમાંના 20 જે એમિનો એસિડ છે એ સૌથી પ્રોટીનના બંધારણીય ઘટક તરીકે વર્તે છે. અને આ 20 ને આપણા બાયોલોજી ભાષામાં આલ્ફાબેટ તરીકે લઈ શકાય. આલ્ફાબેટ આપણે એબીસીડી છે, 20 એમિનો એસિડ. એના ઉપર જ આખું બાયોકેમિસ્ટ્રી જે છે એ આધારિત છે, પ્રોટીન આધારિત છે, એના પરથી લક્ષણો આધારિત છે. હવે આ પ્રોટીન જે છે એ સૌથી પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન હોઈ શકે, પણ
પ્રોટીન ને જનીન દ્રવ્ય તરીકે લીધેલું નથી એનું એક અને એક માત્ર કારણ પહેલો મુદ્દો આપણે આગળ ચર્ચા કરી પ્રમાણે કે સૌથી ફર્સ્ટ મુદ્દો જે લીધો હતો જનીન દ્રવ્ય તરીકે કોઈ પણ ઘટક ત્યારે જ વર્તી શકે જ્યારે પોતાના જેવી કોપી બનાવી શકતો હોવું જોઈએ પ્રોટીન માં આ ક્ષમતા નથી સૌથી મેઇન અગત્યનો મુદ્દો પ્રોટીન પોતાના જેવી નકલ બનાવી શકતો નથી મતલબ કે એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે નહીં પ્રોટીન બહુ બધા છે સજીવોમાં એના કાર્ય બહુ બધા છે પણ પ્રોટીન ખુદ જે છે એક જનીન દ્રવ્ય તરીકે ન હોઈ શકે કારણ કે એનામાં આ રેપ્લિકેશનની ક્ષમતા નથી એટલે બહુ સિમ્પલ બાબત આના પરથી જવાબ મળી જાય આપણને કે પ્રોટીન જે છે એ જનીન દ્રવ્ય તરીકે નથી તો જનીન દ્રવ્ય તરીકે કોણ હોઈ શકે માત્ર અને માત્ર ન્યુક્લિક એસિડ હવે ન્યુક્લિક એસિડ માં બે વિભાગ છે ડીએનએ અને આરએનએ ડીએનએ અને આરએનએ માં આપણે આગળ તફાવત જોયો કે બંનેમાં મેઇન તફાવત શું છે ડીએનએ અને આરએનએ જે છે બંનેમાં આ બંનેમાંથી કેમ સૌથી વધારે પ્રાયોરિટી માત્ર ડીએનએ ને આપેલી છે તો ડીએનએ ને પ્રાયોરિટી આપવાનું સૌથી અગત્યનું કારણ જે છે એ છે જેમાં ફરીથી તમને મુદ્દા નંબર લઈ જાઓ લાસ્ટ જનીન દ્રવ્ય તરીકે વર્તનાર ઘટક રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ અને ઉષ્મા સામે પ્રતિરોધક હોવો જોઈએ ડીએનએ આરએનએ બંનેની સરખામણીમાં ડીએનએ સૌથી વધુ સ્થાયી ઘટક છે સ્થાયી ઘટકનો મતલબ ઇનડાયરેક્ટલી થશે જે ડેટાબેઝનો સંગ્રહ સારી રીતે કરી શકે આરએનએ પણ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે અને અમુક વાયરસમાં છે પણ એના કરતા વધારે પ્રિફરન્સ જે છે ડીએનએ ને શું કામ આપ્યો છે કારણ કે આરએનએ કરતા વધુ સ્થાયી છે એ વધુ સારામાં સારી રીતે ડેટા સંગ્રહ કરી શકે છે અને એને આગળની પેઢીમાં ઉતારી શકે છે એટલે આરએનએ ની સરખામણીમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વધુ યોગ્ય છે એટલે આપણો જવાબ થશે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે શા માટે એના જવાબ આમાં આવી જશે એક તો એ પોતાના જેવું જે છે બીજી કોપી બનાવી શકે સ્વયંજનન જે છે કરી શકે છે દરેકે દરેક ડીએનએ જે છે એ કોષમાં હોય જ છે દરેકે દરેક જે કોષ હોય એના કોષ કેન્દ્રની અંદર અથવા તો કોષરસમાં કેવા પ્રકારનો કોષ છે એના ઉપર આધારિત હોય એના આધારે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે કારણ કે બધામાં હોય છે અને સ્વયંજનનની ક્ષમતા સ્થાયીતા અને સાથે સાથે વારસાગમન અને અભિવ્યક્તિના ગુણધર્મને લીધે ડીએનએ ને જનીન દ્રવ્ય તરીકે લઈ શકાય ઓકે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે હવે ડીએનએ ની શોધ આમ તો આપણે ડીએનએ જે છે એના વિશે બંધારણીય મોડેલ તરીકે બહુ માહિતી બધી બંધારણીય ઘટકો ભણી ગયા છે પણ જે તમારે ટેક્સ્ટ બુકમાં કેટલાક વૈજ્ઞાનિકો નામ આપેલા છે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે નામ પૂછાય છે તો ડીએનએ ની શોધ કઈ રીતે થઈ અને શેમાંથી થઈ એના પાછળ સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિકો સૌથી પહેલા જોહાનસેન ફ્રીડરિક મિશર નામ યાદ રાખજો મિત્રો જોહાનસેન ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ મૃત શ્વેત કણના કોષ કેન્દ્રમાં સૌપ્રથમ નિર્બળ એસિડિક પદાર્થ નિહાળ્યો મૃત શ્વેતકણ શ્વેતકણ જે છે એની અંદર જ કોષકેન્દ્ર હોય છે તમને ખ્યાલ હશે રક્તકણની અંદર કોષકેન્દ્ર ન હોય મરેલા શ્વેતકણ જે છે એની અંદર સૌથી પહેલા એક નિર્બળ એસિડિક પદાર્થ જે છે જોનાર વૈજ્ઞાનિક હતા જોહાનસેન ફ્રીડરિક મિશર અને જે એને નિર્બળ એસિડિક પદાર્થ જોયો એ પદાર્થને તેણે નામ આપ્યું ન્યુક્લેઇન સૌથી પહેલા ન્યુક્લિક એસિડ શબ્દ નહોતો આવ્યો ન્યુક્લિક એસિડ શબ્દ પછીથી આવેલો છે એની પહેલા શબ્દ આવેલો હતો ન્યુક્લેઇન આ ન્યુક્લેઇન શબ્દ આપનાર વૈજ્ઞાનિક કયા તેમાં આવશે જોહાનસેન ફ્રીડરિક મિશર હવે આ ન્યુક્લેઇન જે છે એને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખનાર વૈજ્ઞાનિક છે ઓટમેન ઇંગ્લિશમાં કંઈક આવું નામ છે ઓટમેન
પોટમેન નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિનને ન્યુક્લિક એસિડ તરીકે વર્ણવ્યું. લેજો, ન્યુક્લિન શબ્દ આપનાર વૈજ્ઞાનિક છે ફ્રેડરિક મિશર. પણ ન્યુક્લિનમાં જોયું તો એ એસિડિક ઘટક છે, અને એસિડિક ઘટક જે છે એને ન્યુક્લિક એસિડ શબ્દ સૌથી પહેલા આપનાર વૈજ્ઞાનિક ગણાય ઓટમેન. ઓટમેન નામના વૈજ્ઞાનિકે પાછળથી ન્યુક્લિન માટે શબ્દ વાપર્યો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જે છે એમાં આગળ આપણે જોઈ પ્રમાણે બે ઘટકો હોય. એક પ્રકારનો ન્યુક્લિક એસિડમાં ડીએનએ હોય છે, આરએનએ હોય છે. હવે એની અંદર ન્યુક્લિક એસિડમાં આવેલું ડીએનએ, ડીએનએ શોધ કરનાર આગળ પણ લખેલું છે, ફરીથી લખું છું, વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953 માં સૌપ્રથમ સૌથી પહેલું અને સૌથી સાચું જે કહેવાય મોડલ ડીએનએ નું દ્વિસર્પી કુંતલ મોડલ રજૂ કર્યું, અને એના માટે એને સૌથી પહેલા નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો. એટલે ડીએનએ નું ડબલ હેલિકલ, ડીએનએ જે છે આવી રીતે નિસરણીની જેમ બે કુંતલ આકાર ભાગ સ્વરૂપે ગોઠવાયેલું છે. આવું સૌ પ્રથમ કેનારા વિજ્ઞાની હતા વોટસન અને ક્રિક, અને આ મોડેલ રજૂ કરવા માટે એને બીજા બે વૈજ્ઞાનિકોના એક્સપેરિમેન્ટ અથવા એના નિયમોનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. એ બે નિયમો જે છે આપણે એના પછીના આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું, જેનું નામ છે એક છે ઇરવિન ઝારગાફના નિયમો અને એક્સરે વિવર્તન પદ્ધતિ. આ બે વૈજ્ઞાનિકો કયા હતા અને એને શું કીધું છે એના પછીના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું.